સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં કોલસાનો કારોબાર બંધ થવાનું નામ જ નથી લેતું મૂળી તાલુકામાં કોલસાના સફેદ માટીના રેતી ઉપર ક્યારે રોક લાગશે તે હવે જોવાનું રહ્યું આજુબાજુના વિસ્તારમાં ધમધમી રહેલા કોલસા અને સફેદ માટીના કાળો કારોબાર ધમધમી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર રાત્રે સમયે ડમ્પર ખુલ્લેઆમ આમ મૂળીથી સાયલાથી ક્યાં માલ લઈ જવામાં આવે છે અને કોણ છે આ ખાંડના માલિકો તેની કોની સામે કાર્યવાહી કરવામાં આવે તેમાં સાંઢની જેમ ડમ્પરો નીકળી રહ્યા છે તેમ રાત્રે સમયે ડમ્પરો ખુલ્લે આમ ખાન ખનીજ ભરીને નીકળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કાયદો અને વ્યવસ્થા કથડી રહ્યા છે ત્યારે મૂડીના આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં ખનીજ અને સાયલા તાલુકામાં પણ એટલું જ ખનીજે જ કુદરતી ડુંગરો ખોદી નાખવામાં આવે છે ત્યારે લઈને ચોટીલા રોડ ઉપર ખુલ્લ્યા ખોદીને રેતી ચોરી કરવામાં આવે છે તાત્કાલિક પગલે ચોટીલાથી થાન રોડ તેમને અવલિયા ઠાકર પાસે નુકસાન કરી રહ્યા છે ત્યારે ખાન દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો તો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે થાય તેમ છે રાત્રે સમયે ડમ્પરો નીકળે છે તેમ જોઈ શકાય છે તેની સાથે જો જો વાત કરીએ કોલસા અને સફેદ માટીનો કારોબાર ધમધમી રહ્યો હોય તેવું ક્યાંય ને કંઈક દેખાઈ રહ્યું છે અને રેતી ચોરી અટકવામાં આવે એવી ગ્રામજનોની માંગ પણ ઉઠી રહી છે